સ્વાસ્થ્ય જ વાત કરીએ, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ નજીક આવી રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુજરાત તરફના પ્રવાસ વધી રહ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ આગામી સમયમાં 4 દિવસના ગુજરાતના પ્રવાસે આવશે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ પહેલા જ ભારતના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુજરાત તરફના પ્રવાસો વધ્યા છે. જૂનાગઢમાં એક સભાને સંબોધન કરશે, જ્યાં પાર્ટીના મહાનગર જિલ્લાના હોદ્દેદારો અને પદાધિકારીઓ ભાગ લેશે. અમિત શાહ સભામાં 1 લાખથી વધુ કાર્યકરો ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ છે. અમિત શાહની 4 દિવસીય ગુજરાત મુલાકાતને લઈ રાજ્યના રાજકારણમાં ગરમાવો આવે તેવી શક્યતા છે. હાલમાં કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત છેલ્લા 2 દિવસથી ગુજરાતમાં વિવિધ કાર્યક્રમો હાજરી કરી રહ્યા છે, કાર્યકરોનું મનોબળ વધારી રહ્યા છે. ત્યારે ભાજપ અધ્યક્ષ ગુજરાતની મુલાકાત લઈને રાજકીય સમીકરણો બદલે તેવું માનવામાં આવી રહ્યું છે. અમિત શાહ કોંગ્રેસમાં કોઈ મોટા રાજકીય ભૂકંપ સર્જવા આવે તેવી શક્યતા છે. હાલમાં વિધાનસભાના વિરોધ પક્ષના નેતા સિનિયર નેતા શંકરસિંહ વાઘેલા કોંગ્રેસ પક્ષ છોડે તેવી ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની 4 દિવસની મુલાકાત તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 29-30 જૂન ગુજરાત આવે તેવી શક્યતાઓ છે. રાજ્યના રાજકારણના સમીકરણોમાં ફેરફાર જોવા મળે તો નવાઈ નથી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.